વડોદરામાં કોલેરાના કેસ આવતા તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ તપાસ હાથ ધરી છે. વાઘોડિયા રોડ પર આવેલા ગણેશનગર અને કલાદર્શન 4 રસ્તાથી મહાદેવ તળાવ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાણીપુરી અને ચોમાસાની સિઝનના કારણે પાણીપુરી અને સમોસાની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાણીપુરીની 54 લારીઓ જે છે તે બંધ કરાવવામાં આવી છે. પાણીપુરીની લારીમાંથી 620 લીટર પાણી તથા 220 કિલો બટાકા, ચણા સહિતના મસાલાનો નાશ કરવામાં આવ્યો છે. ખોરાક શાખાની કાર્યવાહીથી પાણીપુરી વિક્રેતાઓમાં રોષ છે. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે. આજરોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લારીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરેલી છે. આ એરિયામાં કોલેરાગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો. તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લારીઓ છે તેની આ ચેકિંગ કરેલી છે અને જેઓના લાયસન્સ અને અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલી છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈપણ ખાદ્ય પદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી.